જોયું દોસ્તો, આ જે અવાજ છે ને એ સાંભળી અને પછી જે સોડા પીવાની મજા છે ને એ કઈક અલગ જ હોય છે. આ રીતની અહીંયા વચ્ચે ઠેરી હોય છે અને મશીનની અંદર જ્યારે ભરપૂર માત્રામાં ગેસ આવે ત્યારે ઠેરી અહીંયા ઉપર સુધી આવી જાય છે. એ ટાઈપની બોટલોમાં તમને અહીંયા સોડા મળવાની છે. દોસ્તો, તમે સોડા પીવાના શોખીન હોય અને જો તમે જામનગરથી હોય તો આજે આપણે છીએ હર્ષિતિ સોડા શોપમાં. હવે અહીંયા શું યુનિક છે, ઘણી બધી જગ્યાએ તમે સોડા પીધી હશે પણ અહીંયા જે સોડા મળે છે એકદમ યુનિક મળે છે. શું કામ, કેમ કે જે આપણે નાના હતા ત્યારે આઈ થિંક ઠેરીવાળી તમે સોડા પીધી હશે, ઠેરીવાળી બોટલ આવતી એમાં સોડા પીધી હશે. એ ટાઈપની બોટલોમાં તમને અહીંયા સોડા મળવાની છે. બધી જ માહિતી દોસ્તો વિડીયોની અંદર આપીશ તમને, વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. કેમ કે આ એક છે ને ઘણા વર્ષે લુપ્ત થતી જાય છે, અત્યારે તો બધી જગ્યાએ મશીનવાળી જ સોડા તમને મળે છે પણ આ વસ્તુ તમે ક્યારેય ટેસ્ટ નહીં કરી હોય. અને ભાઈ સાથે આપણે મુલાકાત કરીશું, ખાસ કરીને કઈ રીતે સોડા બને છે એ પણ તમને બતાવીશું અને આનો ટેસ્ટ જે હોય છે ને યુનિક હોય છે. તો તમે જામનગરથી ક્યારેય આવો છો, જામનગરમાં રહો છો તો તમે આ જગ્યાએ આવી અને એકવાર સોડા પીજો, તમને એન્ડમાં એડ્રેસ પણ આપી દઈશ. અને ખાસ કરીને દોસ્તો વિડીયોમાં જોડાઈ રહેજો, વિડીયોના પેજને ફોલો કરી દેજો આપણે અને વિડીયોને શેર કરવાના ના ભૂલતા, કેમ કે ઘણા બધા લોકો આ ટાઈપની સોડા જોઈએ જ નહીં હોય. તો આજે જામનગરમાં છીએ અને જામનગરની અંદર ઘણા દિવસ પછી અમે નાના હતા ત્યારે આ જે ઠેરીવાળી સોડા આવે પીતા અને આજે આઈ થિંક 10 વર્ષ પછી હું આ સોડા પીતો હોય. તમે જોઈ શકો છો કે ભાઈએ મોકટેલના ગ્લાસમાં જબરદસ્ત રીતે સોડા બનાવેલી છે અને આનો જે ફૂટવાનો જે અવાજ આવે છે ને દોસ્તો એ જબરદસ્ત હોય છે. ખાસ કરીને આ સોડાની અંદર ભરપૂર માત્રામાં ગેસ હોય છે, કેમ કે આપણે જે ઓલી મશીનવાળી સોડા પીએ છીએ ને એના કરતાં આ સોડા જબરદસ્ત હોય છે. મોટભાઈ આપણે છે ને એક સોડા ફોડીને પહેલાં તો બતાવો આપણા વ્યુઅર્સને. જબરદસ્ત જોવો તમે, મસાલો બસાલો લીંબુ ને બધું મસ્ત એડ કર્યું છે. કેટલા વર્ષ થયા તમે ધંધો કરો છો? 12-13 વર્ષ થયા. જોયું દોસ્તો, આ જે અવાજ છે ને એ સાંભળી અને પછી જે સોડા પીવાની મજા છે ને એ કંઈક અલગ જ હોય છે. અને તમે જોઈ શકો છો કે આ બોટલની અંદર આ રીતની અહીંયા વચ્ચે ઠેરી હોય છે અને મશીનની અંદર જ્યારે ભરપૂર માત્રામાં ગેસ આવે ત્યારે ઠેરી અહીંયા ઉપર સુધી આવી જાય છે અને ત્યારબાદ આ સોડામાંથી તમને લીંબુ સોડા, લીંબુ શરબત જે પણ તમારે પીવું હોય પણ પી શકો છો. પણ ટેસ્ટની વાત કરીએ ને તો ગેસના લીધે આનો અવાજ હોય છે જબરદસ્ત હોય છે. તો તમે પણ ક્યારેય જામનગરથી આવો તો એક એડ્રેસ આપી દો, કઈ જગ્યાએ તમારી છે શોપ? ગોકુલનગર સાંધિયાપુલ, મામાદેવના મંદિરની બાજુમાં. ઓકે, ગોકુલનગર સાંધિયાપુલ ને મામાદેવનું મંદિર છે, તમે સામે જોઈ શકો છો. સાંધિયાપુલ છે અહીંયા છે સાંધિયાપુલ. ઓકે, મામાદેવના મંદિરની સામે તમે જોઈ શકો છો આ ટેસ્ટી જબરદસ્ત સોડા તમને મળી જવાની છે. તો જ્યારે પણ તમે જામનગરમાંથી નીકળો ત્યારે 100% એકવાર ટેસ્ટ કરજો ને ઠંડા ઠંડા ગ્લાસમાં તમને ઠંડી ઠંડી સોડા મળવાની છે. ને જે ગ્લાસ આપે છે ભાઈ એ પણ યુનિક આપે છે. તો 13-14 વર્ષ થી તમે ધંધો કરો છો, શું વાત છે. ને બીજી કઈ કઈ વસ્તુઓ બનાવો છો? લીંબુ સોડા, લીંબુ શરબત, છાશ સોડા અને પ્લેન મસાલા. ઓકે, વધારે કઈ સોડા ચાલે છે? લીંબુ સોડા અને છાશ સોડા. લીંબુ સોડા ને છાશ સોડા, તો આ બે સોડા અહીંયા વધારે ફેમસ છે. તો તમે જ્યારે બી અહીંથી નીકળો ત્યારે 100% એકવાર આ લીંબુ સોડા ટેસ્ટ કરજો.